गुड आफ्टरनून बाळको, आजे आपणे धोरण 3 कलशोरमां एकम 5 कोरो काचबो अने भीनो चांदो जेमां पेज नंबर 79 થી શીખવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું. પ્રશ્ન નંબર 15. ઉપરોક્ત ફકરામાં આપેલ ઉદાહરણ પ્રમાણેના શબ્દો શોધો અને લખો. જે હમણાં આપણે પેરેગ્રાફ જોઈ ગયા એમાં કાળો કાગડો એવા જે જે આપણે શબ્દ ઉપર રાઉન્ડ કરેલા છે એવા શબ્દ અહીંયા લખવાના છે. તો સફેદ, સસલું, હળવી, કસરત, કડવી, દવા, ગળિયા, લાડવા અને લાલ ગાજર. પ્રશ્ન નંબર 16. ઉદાહરણ પ્રમાણે વધારાની માહિતી ઉમેરી વાક્ય ફરીથી લખો. જેમ કે ઉદાહરણ તમને આપેલું છે કે મારા ઘરે ગાય છે, તેમાં વધારાની તમારે માહિતી ઉમેરવાની. ગાય તો છે, પણ ગાય કેવી છે? તો કે મારા ઘરે સફેદ ગાય છે. પેલું, આકાશમાં પક્ષી ઉડે છે, તો વધારાના શબ્દવાળું વાક્ય, આકાશમાં 3 પક્ષીઓ ઉડે છે. ત્યાર પછી નંબર 2. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો, તો વધારાવાળું વાક્ય આવશે, સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો. નંબર 3. દાદીમાએ લાડવા વહેંચ્યા, તેમાં વધારાની માહિતી સાથે વાક્ય આવશે, દાદીમાએ સાકરના લાડુ વહેંચ્યા. ત્યાર પછી નંબર 4. મીના અને રેણુકાએ રંગોળી પૂરી, તો વધારાની માહિતીવાળું વાક્ય આવશે, મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી. નંબર 5. રજત પરીક્ષામાં પાસ થયો, તો આવશે, રજત પરીક્ષામાં સારા ગુણ મેળવીને પાસ થયો. નંબર 6. બગીચામાં ફૂલો ખીલ્યા છે, તો કેવા ફૂલો ખીલ્યા છે? વધારાની માહિતીવાળું વાક્ય આવશે, બગીચામાં સુગંધીદાર પુષ્પો ખીલ્યા છે. નંબર 7. દાદાજીએ વાર્તા કહી, તો વધારાના વાક્ય શબ્દવાળું વાક્ય આવશે, દાદાજીએ સરસ વાર્તા કહી. પછી નંબર 8 આવશે, મમ્મીએ ભોજન બનાવ્યું, વાક્ય આવશે, મમ્મીએ મસાલેદાર ભોજન બનાવ્યું. નંબર 9. પાંડવો વનમાં જવા લાગ્યા, તો આવશે, 5 પાંડવો વનમાં જવા લાગ્યા. તો કેટલા પાંડવો જાય છે? 5. નંબર 10. બિનાએ બિલાડી પાળી છે, તો વાક્ય આવશે, વધારાના શબ્દવાળું, બિનાએ ધોળી બિલાડી પાળી છે. પ્રશ્ન નંબર 17. પાઠ્યપુસ્તકમાં આપેલ લકલપ્યો કાચબો ગીત ગાઓ અને તે ગીતને આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 1. કાચબાનું નામ અને અટક શું હતી સાચા વિકલ્પમાં ખરું કરો. તો કાચબાનું નામ છે ટપ્પુ હતું અને કાચબાની અટક હતી લપલપ્યા. નંબર 2. કાચબો આખો દિવસ પાણીમાં પડ્યો રહીને સૂઈ રહેતો હતો. સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. નંબર 3. ખાલી જગ્યા પૂરી પંક્તિઓ પૂરી કરો. એકવાર સાવ નિરાતે બેઠો ટપ્પુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા, લીલા લીલા ઢાળે. હવે આકાશેથી તળાવ કાંઠે કોની ટોળકી ઉતરી છે? તો આકાશેથી તળાવે, સાચા વિકલ્પમાં ખોરું કરવાનું છે, તો આકાશેથી તળાવ કાંઠે.
હંસોની ટોળી ઉતરી ઉતરી હતી। ત્યાર પછી નંબર 5, હંસોએ કાચબા દાસ સાથે દોસ્તી કરી નહીં। સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું, કેમ કે દોસ્તી કરી હતી। ત્યાર પછી નંબર 6, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસોએ શરત મૂકી કે મૂંગારે હું જરા પણ ભૂલવું નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, હંસોએ કાચબાને કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું અને કયો ઉપાય બતાવ્યો? તો કે હંસો છે એક મોટી લાકડી લઈ આવ્યા, લાકડીને બંને છેડેથી હંસોએ પકડી અને વચ્ચેથી કાચબાને પકડવાનું કહ્યું। પછી તેઓ કાચબાને લઈને લાકડીની મદદથી ઉડશે। આમ હંસોએ કાચબાને ઉડાડવાનો ઉપાય કર્યો। નંબર 8, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો કે માનસરોવરમાં જવા માટે કાચબાએ ઘણી બધી વસ્તુઓ અને ખારીસિંગ ખરીદ્યું। પ્રશ્ન નંબર 9, હંસોએ કાચબાને કયું ગાણું ગોખાવ્યું? તો હંસોએ કાચબાને મૂંગા રહેવાનું ગાણું ગોઠવ્યું। ત્યાર પછી નંબર 10, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? પ્રશ્ન નંબર 8, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો કે માનસરોવરમાં જવા માટે કાચબાએ ઘણી બધી વસ્તુઓ અને ખારીસિંગ ખરીદી। પ્રશ્ન નંબર 9, હંસોએ કાચબાને કયું ગાણું ગોખાવ્યું? તો હંસોએ કાચબાને મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું। પ્રશ્ન નંબર 10, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા, દેડકા અને દરવાજા ખોલીને સૌ કોઈ જુએ છે। પ્રશ્ન નંબર 11, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ સૌને શું બોલ્યા? તો બાય બાય ટાટા બોલવા ગયા ને એટલે પડ્યા। પ્રશ્ન નંબર 12, ટપ્પુભાઈના મોંમાંથી લાકડી સાથે છૂટી ગઈ? તો ટપ્પુભાઈના મોંમાંથી લાકડી છૂટી ગઈ કારણ કે નીચે ઉભેલા લોકોને જોઈને ટપ્પુભાઈ મૂંગા રહેવાને બદલે બોલી ઉઠ્યા। નંબર 13, ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો ટપ્પુ કાચબાએ પોતાની સાથે એક પેરાસૂટ રાખ્યો હતો, જ્યારે તે બોલ્યો અને લાકડી મોંમાંથી છૂટી ગઈ ત્યારે તેણે પેરાસૂટ ખોલ્યો અને તેની મદદથી તે ધીમે ધીમે નીચે ઉતર્યો, એટલા માટે બચી ગયો। નંબર 14, હંસોને કઈ બાબતનો ધ્રાસકો પડ્યો? તો હંસોને ધ્રાસકો પડ્યો કે કાચબાના મોંમાંથી લાકડી છૂટી ગઈ, હવે તે નીચે પડશે અને પછડાઈને મરી જશે। નંબર 15, કાચબો શાના લીધે બચી ગયો? તો પેરાશૂટના લીધે। પ્રશ્ન નંબર 16, બજારમાં જઈ કાચબાએ ખારીસિંગ અને કેટલીક વસ્તુઓની સાથે ખાલી જગ્યા પણ ખરીદ્યો, તો શું આવશે? પેરાશૂટ। નંબર 17, જૂની વાર્તામાં ખાલી જગ્યા ડેશ, તો આ અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે કે જૂની વાર્તામાં કાચબાભાઈ મરી ગયા હતા ઉપરથી પડીને, પણ આ નવી વાર્તા છે એમાં મરતા નથી, જીવી જાય છે। પ્રશ્ન નંબર 18,
ટપ્પુભાઈ તો આકાશેથી ખાલી જગ્યાની જેમ ઉતરતા હતા. તો કોની જેમ આવશે? પીચાની જેમ. પ્રશ્ન નંબર 19. ટપ્પુભાઈ હવામાં પેરાસૂટની મદદથી ખાલી જગ્યા કરી શકતા. તો શું કરી શકતા? સ્વિમિંગ. નંબર 20. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. હવે કેટલાક પ્રશ્નો તમને અહીંયા બે આપેલા છે, એની ચર્ચા તમારે તમારા મિત્ર સાથે કરવાની છે. ત્યાર પછી નંબર 3. લપલપ્યો એટલે શું? કાચબાને લપલપ્યો શા માટે કહેતા હતા? તો કે લપલપ્યો એટલે બહુ બોલબોલ કરવાવાળો. કાચબો બહુ બોલબોલ કરતો હશે એટલે તેને લપલપ્યો કહેતા હશે. તો અહીંયા બીજા બે પ્રશ્નો આપેલા છે, તેની ચર્ચા તમારે તમારા મિત્ર સાથે કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19. નીચેના વાક્યો વાંચો અને અનુલેખન કરો. એટલે જોઈ જોઈને લખવાના છે આ વાક્યો. ફક્ત વાંચીએ છીએ આપણે આજે. મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા, સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું લાગતું, મળ્યા એ પળથી ટપ્પુ અને રાજહંસને દોસ્તી થઈ ગઈ. નંબર 4. પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ અને નાસ્તાનું શોપિંગ કર્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. ઊંઘવા ટાણે ઊંઘ આવતી નથી. અમે પ્રવાસ ગયા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને જન્મના દિવસે નવી સાયકલ લાવી આપશે. નંબર 8. તરતા ન આવડતું હોય તેમણે સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું પડે. ઓટલી ઉપર નાના બાબાને બેસાડી સંગીતાબહેન ઘરને તાળું મારવા ગયા. ગરમી લાગતી હોય તો પૂઠું વીંજો, પવન આવશે. પ્રશ્ન નંબર 20. એટલે યાદ રહ્યું અનુલેખન કઈ રીતે કરવાનું? જોઈ જોઈને સાંભળીને કરવાનું છે. પ્રશ્ન નંબર 20. ઉદાહરણ પ્રમાણે સરખા બોલાતા શબ્દો લખો. જેમ કે લપલપ્યા તો છબછબ્યા, જેવા લખેલા છે એવા બનાવવાના. પાળે તો ડાળે, તો પાળે તો ઢાળે. ધોળી તો ટોળી, જાશું તો ખાશું. મરતા ઉતરતા, આવ્યું ગોખવ્યું. બોલ્યા ખોલ્યા, માથે સાથે. મરશે તરશે. ધારી સવારી, પેરાશૂટ માથાકૂટ. પ્રશ્ન નંબર 21. સરખા ઉચ્ચારવાળા શબ્દોને એકબીજા સાથે જોડો. તો સરખા શબ્દો છે એ સામસામે જોડવાના છે. તો ટપ્પુ તો ગપ્પુ, પાણી વાણી, સાવ તાવ, જોયેલું ખોયેલું, વસ્તુ સસ્તું, ઉડીએ દોડીએ. પ્રશ્ન નંબર 22. સરખા ઉચ્ચારવાળા શબ્દોની સામે ખરું કરો. તો સરખા ઉચ્ચારવાળા છે લાકડી પાઘડી, તળાવ હરણ, ફરીને ડરીને, દેડકા છોકરા, ફૂલાય ધૂલાય, સિંગ અને ચણા. દેડકા છોકરા, ફૂલાય ધૂલાય, સિંગ રિંગ, એમાંથી જે સાચા શબ્દો છે એમાં મેં ખરું કરેલું છે, તમારે પણ તે પ્રમાણે જ કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપેલ અદ્વૈત અને પ્રતીક્ષાનો સંવાદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ આપણે એ બંનેનો સંવાદ છે તે.
चित्र छे एना आधारे प्रश्नना जवाब आपवाना छे। हवे अद्वैत अने प्रतीक्षा शू शू बन्या हता? तो अद्वैत पतंग्यो बन्यो हतो ज्यारे प्रतीक्षा छे वंदो बनी हती। नंबर बे, पतंग्याए एक फूल परथी बीजा फूल पर जवा माटे शू कर्युं? तो के उड़ाउड कर्युं। प्रश्न नंबर त्रण, पतंगियो फूलनी गादी पर बेसे त्यारे खाली जग्या? तो केवू लागे? मलमलनी गादी जेवू, एटले बीजो विकल्प। नंबर चार, फूलनी गादी पर पतंगियाए शू कर्युं? तो फूलनी गादी पर बैठा बैठा पतंगियाए धराईने जात जातना रस पीधा। नंबर पांच, तड़काथी बचवा माटे पतंगियाए शू कर्युं? तो के एणे गॉगल्स पहेरी लीधा। અને નંબર છ, પતંગિયું ખાલી જગ્યા પર હીંચે છે? તો પતંગિયું છે ફૂલ પર હીંચે છે, ક્યાં હીંચે? ફૂલ પર। નંબર સાત, પવનથી બચવા પતંગિયું પાંખડીને ચોંટી જ પડ્યું, તો સાચું કે ખોટું? તો આવશે સાચું। નંબર આઠ, પતંગિયું પડોશના બગીચામાં શા માટે પહોંચ્યું? ત્યાર પછી નંબર સાત, પવનથી બચવા પતંગિયું પાંખડીને ચોંટી જ પડ્યું, સાચું કે ખોટું? તો આવશે સાચું। નંબર આઠ, પતંગિયું પડોશના બગીચામાં શા માટે પહોંચ્યું? તો પતંગિયું બીજા ફૂલોનો રસ ચાખવા માટે પડોશીના બગીચામાં પહોંચ્યું। પ્રશ્ન નંબર નવ, પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે? તો રસ્તામાં વચ્ચે પાણીનું મોટું ખાબચ્યું ભરેલું આવ્યું હશે, એટલે પતંગિયાને એ જોઈને એવું લાગ્યું કે દરિયો આવ્યો છે। નંબર દસ, વંદો બનેલી પ્રતીક્ષાએ શું શું કહ્યું? વિચારો અને લખો। તો વંદો બનેલી પ્રતીક્ષાએ કહ્યું છે કે હું એક રસોડામાં ઘૂસી ત્યાં આંટીની રસોઈ બનાવી રહ્યા હતા, તો લોટનો ડબ્બો ફટાક કરતો બંધ કરી દીધો અને હું છે અંદર પુરાઈ ગઈ। હું પહેલાં તો ગભરાઈ ગઈ, પછી કોઈક લોટનો પછી કોઈક લોટનો ડબ્બો ખોલે ને હું બહાર નીકળી જાઉં, તેની રાહ જોતી હું તેમાં બેસી રહી। છેક સાંજે રસોઈ કરવાના સમયે ફરોથી ડબ્બો ખુલ્યો, હું એકદમ ઝડપથી બહાર નીકળી ગઈ। આંટી મને જોઈને બૂમ પાડી ઉઠ્યા, વંદો વંદો વંદો। આંટીનો નાનો દીકરો મોન્ટી દોડીને આવ્યો, તેના હાથમાં સાવરણી હતી, તેણે સાવરણીથી મને પકડવાનો પ્રયત્ન કર્યો અને હું ફટાફટ ભાગીને સંતાઈ ગઈ નળની પાઇપની પાછળ ખૂણામાં મારા બચ્ચાની સાથે। ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર, પતંગિયાએ માસ્ક સાથી પહેર્યું હશે? તો કોઈપણ ફૂલ પર દવા છાંટે અને જંતુનાશક દવાની અસર પોતાને થાય નહીં તે માટે પતંગિયાએ માસ્ક પહેર્યું હતું। ત્યાર પછી નંબર બાર, આપણે માસ્ક ક્યારે ક્યારે પહેરવું જોઈએ? તો ક્યારે? તો કે જ્યારે ધૂળ કે ધુમાડો થાય, જ્યારે રોગફાળો ફેલાતો હોય, તમે કોઈ રોગની અસરમાં આવી ગયા હોય ત્યારે માસ્ક જરૂરી છે। તો માસ્ક પહેરવાથી શું ફાયદો થાય? સાચા વિકલ્પમાં ખરું કરો તો માસ્ક પહેરવાથી ધૂળ કે ધુમાડો શરીરમાં જતો અટકી જાય, વાતાવરણમાં ફેલાયેલા રંગોના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશી શકે નહીં, એક અઠવાડિયાથી બીજી વ્યક્તિને ચેપજન્ય રોગોનો ચેપ લાગતો નથી, તો આવશે સાચું।
માસ્ક પહેરવાથી ચહેરાનો દેખાવ કેવો સારો લાગે છે? તો એમાં કંઈ જ કરવાનું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, નીચેના દરેક જીવજંતુ વિશે બે બે વાક્યો લખો. તો પહેલું છે અળસિયું. તો અળસિયું આવશે, નાનકડું સાપોલિયા જેવડું અળસિયું ચોમાસામાં જોવા મળે છે. ડેડકો, તો ડેડકો ચોમાસામાં ચારે તરફ ડ્રાઉ ડ્રાઉ કરે છે. મંકોડા, મકોડા કીરી કરતાં મોટા કદના હોય છે અને દરમાં રહે છે. કીડી, કીડીઓ સમૂહમાં સપીને જ દરમાં રહે છે. ફૂદું, દીવાના પ્રકાશમાં ફૂદા આમ તેમ ઉડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, નીચેના ફકરામાં નકામો શબ્દ છે કે નાખો અને ફરીથી વાક્ય લખો. તો છે નકામો શબ્દ હોય તે છે કે નાખવાનો છે. એ જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો, કૂતરાને બચાવતો. તે ખૂબ દોડ્યું, સસલું એટલું ઝડપથી દોડ્યું કે નહીં તેને પકડી શકાયું તો છે આવશે. એક શિકારી આ બધું જોઈ રહેલો, તેણે કૂતરાને પૂછ્યું કેમ તું આટલું સસલું પકડી ના શકે? કૂતરું કહે કે હું મારવા દોડતો હતો અને તે બચવા માટે દોડતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 16, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું, એક જંગલ હતું, તેમાં એક મોટું તળાવ હતું, ઝાડ પર વાંદરા રહેતા હતા, તેમના સરદારનું નામ છે મહાબલી. મિકી પાણી સુધી પહોંચશે કેમ કે તેણે ચાંદાને પકડવા એક હાથ તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યું. ત્યાર પછી નંબર 3, મિકી પાણી સુધી પહોંચ્યું, તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યું. નંબર 4, જગુએ મોટી માંડીને વાત કરી, તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં પાણી સ્થિર થઈ ગયું. ત્યાર પછી નંબર 5, પાણીમાં જુઓ ચાંદો બચાવો તેને. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, નમૂના પ્રમાણે 5 નામ લખો, જેમ કે હરતી ફરતી, ડરતા ડરતા વગેરે. પછી 17, આપણે ઉદાહરણ જોઈ પ્રમાણે ખાતા પીતા, ઉઠતા બેઠતા, નાતા ધોતા, જોતા જોતા અને સૂતા સૂતા. નંબર 18, ચકાચક ખટાખટ એવા બીજા શબ્દો લખો, તો પડાપડ, ધડાધડ, શોધાશોધ, ભાગમભાગ, અસાહસ અને રડારડ. નંબર 19, લીસું છે કે ખરબચડું, નવી નોટનું પાનું ખરબચડું, સોરી લીસું, નવી નોટનું પાનું લીસું. ગાલ લીસા, રસોઈની ટાઇલ્સ લુઈચી. પછી ખરખર ખરબચડું તો કે ચોપડીનું પૂઠું અને ઈંટ. ત્યાર પછી પોચું કે કઠણ, તો પોચી વસ્તુ આવશે. ઉપર તમને નામ આપેલા છે, કાચું પપૈયું, પાકું પપૈયું, હાથ, હથેળી, ઓસીકું, ઈંટ કે સાયકલની ચાવી. તો આ જે નામ છે એમાંથી જ પસંદ કરવાના છે. તો પોચું આવશે, પાકું પપૈયું, ગાલ, હથેળી અને ઓસીકું. કઠણ આવશે કાચું પપૈયું, ઈંટ અને સાયકલની ચાવી. ત્યાર પછી 21 નંબર પર, સુગંધવાળું કે દુર્ગંધવાળું. તો એનો અર્થ
सॉरी ए माटेना केटलाक शब्दों आपेला छे। सुगंधवाळू पहेला लखवानुं छे, दुर्गंधवाळू पछी लखवानुं छे। तो सुगंधवाळामां आवशे डाळ, ધોયેલા વાળ, નાહવાનો સાબુ અને ગુલાબના ફળ ફૂલ। પછી દુર્ગંધવાળો આવશે તો આ રીતે આવશે ગટરનું પાણી। પ્રશ્ન નંબર 24, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। જોડણીમાં આવશે બિલ્લી તો એમાં અશ્વ, સૂંઢમાં દીર્ઘાવાળું, મીણિયામાં મને દીર્ઘમી અણને અશ્વિણી, જાંબુડીમાં જાંબુડી, પ્રતિબિંબમાં હસ્વય, પેરાસૂટમાં શણાઈનો સને દીર્ઘાવાળું, માસીમાં સસલાનો સ, શિયાળમાં હસ્વય, પેન્સિલમાં અશ્વય, હુપાહુપમાં દીર્ઘાવાળું, ઝીણવટમાં જબલાનો જ, સ્વિમિંગમાં બેયને હસ્વય, ઊંચુંમાં મોટો ઉ, ઉડાઉડમાં મોટા ઉ, કિનારીમાં કને હસ્વય કી, પરિવારમાં રને હસ્વૈરી અને શોપિંગમાં શરણાઈનું સ। પ્રશ્ન નંબર 25, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। તો લૂંચું તો કપટી, છલાંગ કૂદકો, વાંદરો વાનર, ચાંદો ચંદ્ર, પ્રતિબિંબ પડછાયો, પાણી જળ, આકાશ તો આભ, દોસ્તી ભાઈબંધી, ગાણું ગીત, ટાણું સમય, આકાશ આભ પાળ અને કિનારી। હવે વિરોધી, એકબીજાના વિરોધી એટલે ચોકડીની નિશાનીવાળા વચ્ચે। ઊંચું નીચું, દોસ્તી દુશ્મની, બેરંગ રંગીન, લુચ્ચું ભોળું, જાડા પાતળા, મોટું નાનું, આકાશ ધરતી, આગળ પાછળ, તોફાની શાન। પછી દિવસ તો રાત, ઊંઘવું તો જાગવું, પ્રકાશ અંધકાર, બહાદુર કાયર, સાચા જૂઠા, ઊંધું તો ચતું। અહીંયા આપણો પાઠ છે કલ્ચરમાં પૂર્ણ થાય છે। કોરો કાચબો અને ભીનો ચાંદો। નમસ્તે।